सूरत आदिवासी समाज और बहुजन समाज पार्टी द्वारा मणिपुर की घटना संदर्भे आवेदनपत्र आप्यु हतु। आरोपी सामे कड़क पगला भरवा आदिवासी समाज द्वारा रोजभेर रजूआत कराई हती। सूरत में मणिपुर की घटना घेरा प्रत्याघात जोवा मळी रह्या छे। आ घटना विरोध में सूरत आदिवासी समाज और बहुजन समाज पार्टी द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। आवेदन पत्र आपवा आवेला लोकोए सूरत जिला कलेक्टर कचेरी में सरकार विरुद्ध सूत्रोच्चार कर्या हता। लोकोए जणाव्युं हतुं के मणिपुर में महिलाओं ने टार्गेट करवामां आवी रही छे। मामले सरकार गंभीर थाय अने पीड़ितों ने न्याय आपे एवी मांग करवामां आवी हती। मणिपुर में बनेली महिलाओं ने नग्न परेड की घटना में देशभर में रोष जोवा मळी रह्यो छे अने मणिपुर में हिंसा जोवा मळी रही छे, त्यारे आ मामले सरकार कड़क पगला लईने कायदेसरनी नक्कर कार्यवाही करे तेवी मांग आदिवासी समाज की महिलाओं अने पुरुषे मोटी संख्या में जमा थईने कलेक्टर थकी राष्ट्रपतिने आवेदन पत्र आप्यु हतु। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। રીના નીતિશ પટેલ, હું આદિવાસી સમાજમાંથી કાર્યકર્તામાંથી આવું છું અને મારી અને આજે મણિપુરમાં જે શરમજનક, એકદમ જ શરમજનક જે ઘટના બની છે એના પર ખરેખર દરેક આપણા વડાપ્રધાનથી લઈને દરેક જણે ફોકસ પાડવો જ જોઈએ કે આમાં આદિવાસી જે લેડીઝોને જે અત્યાચાર થાય છે આજનું જ નથી, કાયમનું થતું આવ્યું છે, તો આ વખતે તેને ખરેખર ન્યાય મળવો જ જોઈએ। અને જે લેડીઝને દરેક સમાજ, આજે આદિવાસી સમાજ નહીં, આજે કોઈ બી સમાજમાં કોઈ બી લેડીઝ માટે આવું થઈ શકે છે, તો આ લોકોએ જે આપણા વડાપ્રધાન છે, જે બી કોઈ બી છે, એમણે આના પર ફોકસ પાડીને ધ્યાન આપવું જ જોઈએ કે આ ઘટના બીજી વાર આવી બનવી નહીં જોઈએ। અને અમને તો એટલું જ છે કે અમને ન્યાય મળવો જોઈએ, બસ। હવે હિંસાને રોકવામાં આવ્યું નથી તો એ તો રોકવું જ જોઈએ ને, એ તો એમનો પ્રશ્ન છે કે કોઈ બી તમે ઘટના બને છે તો તમારે એના માટે પગલાં લેવા જ જોઈએ। જ્યારે વડાપ્રધાન આ ઘટના બનીને તમે ફ્રાન્સ ફરો છો, ફ્રાન્સ તમે ફરવા જાઓ છો, સોરી ફરવા તો નહીં પણ તમે કામ માટે જે ગયા હોય તે, પણ તમારે પહેલાં તમારા અંદરનો જુઓ। આજે તમે બહારના દેશમાં તમે ફરો છો ત્યારે તમે જ્યારે બહારના જ્યારે યુનોમાંથી જે તમને કહે છે કે તમે તમારા ઇન્ડિયામાં જે આ ઘટના બની એના પર ધ્યાન આપો, જ્યારે વડાપ્રધાનને આ પ્રમાણે કહેવામાં આવ્યું ત્યારે તો એમણે અહીંયા એ કરવું જોઈએ ને કે આ ખરેખર ખરેખર ખરાબ જ ઘટના છે અને આવી ઘટના બીજી વાર બનવી નહીં જોઈએ। એ તો હવે આપણે કહી નહીં શકીએ, એ તો થવાનું છે, પણ એના પર ખરેખર દબાણ લાવવું જ જોઈએ કે કંઈ ને કંઈ ન્યાય તો આપવો જ જોઈએ। અને આદિવાસી મહિલા જ શું કામ, કાયમ આદિવાસી મહિલાએ શું કામ સહન કરવાનું એમ? સમિતિ અને અમારા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોના જુદા 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 હળપતિ સમાજ અને આદિવાસી સમાજના મિત્રો આજે રેલી કાઢવાના હતા, પરંતુ નામદાર કમિશનર સાહેબે અમને રાત્રે ફોન કરીને કહ્યું કે તમારી રેલી અમે કેન્સલ કરીએ છીએ, માટે આજે અમે માનદરવાથી જે રેલી કાઢવાની હતી એ રેલી રદ કરીએ। પરંતુ અત્યારે આવેદનપત્ર અમે માનનીય રાષ્ટ્રપતિને ઉદ્દેશી અને માનનીય રાજ્યપાલને ઉદ્દેશીને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું આવેદનપત્ર મારફત સુરત કલેક્ટર દ્વારા આપી જવા રહ્યા છીએ, ત્યારે અમારો આ અવાજ આપ મીડિયા પ્રતિનિધિઓ લોકો સુધી પહોંચાડે એવી આભાર। મારું નામ મીનાબેન વિનોદસિંહ રાજપૂત, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ મહાસચિવ। આ ભારત દેશના મણિપુર રાજ્યના 2 મહિના પહેલાં કુકી સમાજની આદિવાસી મહિલાઓ સાથે એને નગ્ન કરીને સરઘસ કાઢીને એના પર સામૂહિક બળાત્કાર જેવી ઘટનાને ભારત દેશને શરમાવે એવી ઘટનાને અમે બહુજન સમાજ પાર્ટી તરફથી વખોડી કાઢીએ છીએ। આ બાબતને નામદાર કોર્ટે સુપ્રીમમાં ખોટ નોંધ લીધી છે, ગંભીરતા લીધી છે, પરંતુ અમારી આદિવાસી સમાજની મહિલા મહામોહિમ રાષ્ટ્રપતિજી અને મણિપુર રાજ્યના રાજ્યપાલ મહિલા અને આ દેશની તમામ મહિલા મંડળો કેમ ચૂપ છે આ બાબતે? શું આદિવાસી મહિલા ભારત દેશની મહિલા નથી? એને કેમ ન્યાય મળતો નથી? જ્યારે જ્યારે નિર્ભયા કાંડ વખતે બધા માનવ સમુદાય બધા સંગઠનો ભેગા થઈ અને રોડ પર ઉતરી આવ્યા, તો આદિવાસી મહિલા માટે કેમ રોડ પર નથી આવતા? અને ભાજપ સરકાર જે કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી બસશે જ નહીં તો ભણશે ક્યાંથી? એટલે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આવા અપરાધિક તત્વોને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી અમે બહુજન સમાજ પાર્ટી તરફથી માંગ કરીએ છીએ અને બહેન માયાવતીએ પણ એના માટે સખત વિરોધ નોંધાવ્યો છે, તો આનો અમને ન્યાય નહીં મળશે તો અમે બહુજન સમાજ પાર્ટી તરફથી ધરણા પ્રદર્શન કરીશું। જય ભીમ, જય ભારત। આજે અમે કલેક્ટર ઓફિસે, સુરત કલેક્ટર ઓફિસે મણિપુરમાં જે 2 દિવસ પહેલાં જે સોશિયલ મીડિયા થકી જે વિડીયો વાયરલ થયો છે કે બે
बहन दीकरियों ने जारे अमुक टोळाओ द्वारा नग्न अवस्था में सरघस काढ़ीने एमना अमुक अभिनंगों पर हाथ फेरवीने जारे एने पर रेप ने बलात्कार थईने पर जे मारी नाखवामां आवी छे ए वात थकी आखा गुजरात नो आदिवासी समाज आक्रोशित छे अने आखा गुजरात ना आदिवासी समाजे गई काले गुजरात बंद नुं एलान पण आप्युं हतुं जेना आखा समाज ने गुजरात बंद ने एलान ने पूरो प्रतिसाद मळ्यो छे। अने आजे अमे कलेक्टर ऑफिसे मोटी संख्या में जे बहन दीकरी पर अत्याचार ने घटनाओं घटी जेना विरुद्ध में फांसी की सजा आपवामां आवे एनी मांग लईने अमे आव्या छे अमारा समाज आदिवासी समाज सूरत शहेरना लेटर प्लेट पर। अने आप मीडिया थकी अमे एक वात जणाववा मांगीए छीए के कमल के कोंग्रेस कोईपण सरकार हो जारे सरकारो नारो आपे छे के बेटी बचाओ बेटी पढ़ाओनो तो आजे आजे जे घटना घटी छे जे वीडियो वायरल थयो छे एना थकी आखा भारत देशनुं नाक दबाय छे। शर्मजनक स्थिति में भारत देश आवी गयो एवी स्थिति मुकाई छे त्यारे अमारे सरकारना जे तंत्रमां बैठेला अमारा समाजना जे धारासभ्यो सांसद सभ्यो छे ए एक आजे एक पण शब्द जे बोलवा राजी नथी। तो अमारो आदिवासी समाज पूरो आक्रोशित छे आवनारा समयमां એ ધારાસભ્યો અને સાંસદોને અમે બંગડી આપવા માટે પણ જવાના છે એ કેમ કે બંગડી પહેરવાને લાયક જ છે આ લોકો। અને આખા આદિવાસી સમાજે જ્યારે ભારત બંધને એલાનની પણ ચીમકી ઉચ્ચારી છે આવનારા સમયમાં જો પૂરેપૂરો આદિવાસી સમાજની બાળાઓ પર જે અત્યાચાર એમને ન્યાય ના મળશે તો આદિવાસી સમાજ જો ભારત બંધને એલાનની ચીમકી ઉચ્ચારી છે એ ભારત બંધના એલાનને અમે સમર્થન આપવા માટે અમે રોડ પર બેસવા કહેશું તો ઉતરશું એ માટે આપ મીડિયાનો પણ જય જયવાર જય આદિવાસી।